કેશોદના અક્ષયનાથ સરહદ મેળામાં યાંત્રિક સાધનોની ચકાસણી કરવામાં આવી. યાંત્રિક રાઇડ્સ ચકાસણી સમિતિ જિલ્લા કક્ષાની સમિતિના સભ્યો દ્વારા યાંત્રિક સાધનોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેના આધારે લાયસન્સ આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. કેશોદના અક્ષયનાથ સરહદ મેળો ગઈકાલથી શરૂ થઈ ચૂક્યો છે. મેળાની શરૂઆત પહેલાથી વહીવટીતંત્રની મંજૂરી બાબતે આયોજકો મુશ્કેલીમાં મુકાયા હતા. મેળાના પ્રારંભના દિવસે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ મનોરંજન યાંત્રિક સાધનો માટે પરફોર્મન્સ લાયન્સ આપવામાં ન આવતા મેળાનો માહોલ વિખરાયો હતો. દર વર્ષે પહેલા દિવસે હજારોની સંખ્યામાં જન્મેદની મેળાનો આનંદ માણવા આવતા હતા, પણ આ વર્ષે જન્મેદની જોવા મળી ન હતી. અડધો મેળો પૂર્ણ થવા આવ્યા સુધી પરફોર્મન્સ લાયસન્સ ન મળતા જૂની કમિટી રદ કરી તાત્કાલ નવી કમિટીની રચના કરી યાંત્રિક રાઇડર્સ ચકાસણી સમિતિના સભ્ય દ્વારા ચકડોળ ફજેત ફારકા રાઇડ્સ સહિતના યાંત્રિક સાધનોનું પરીક્ષણ કરી તેનો રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ સુપ્રત કર્યો હતો, જેના આધારે મેરો પુરાણતાના તરફ હોય ત્યારે પરફોર્મન્સ લાયસન્સ આપવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું. મેરાનો છેલ્લો એક દિવસ બાકી રહ્યો હોય ત્યાં સુધી પરફોર્મન્સ લાયસન્સ ન મળતા મેરામાં રાખેલ સ્ટોલ ધારકો યાંત્રિકો સાધનોના ધંધાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી. ગોવિંદ હડિયા, જેડેશ ટીવી, કેશોદ. તારીખ 11-10-19 દરમિયાન અક્ષયનાથ શરદ પૂનમનો મેળો નું આયોજન કરવામાં આવેલ, જેમાં યાંત્રિક રાઇડ જે લગાવવામાં આવેલ છે એની જિલ્લા સ્તરેથી ગઠિત થયેલ યાંત્રિક રાઇડ ચકાસણી સમિતિના સભ્યો દ્વારા હાલ રાઇડની ચકાસણી થઈ રહી છે. આ ચકાસણી પૂર્ણ થયા બાદ અમે અમારો રિપોર્ટ જે સાહેબને આપશું, સપોર્ટ કરીશું, ત્યારબાદ પરફોર્મન્સ સર્ટિફિકેટ આપવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.